નું ચેપ્ટર નંબર 2. તો આજનો આપણો ટોપિક છે હવા નો જે અંદર મિશ્રણ ઘટકો છે તેને કેવી રીતે જુદા પાડવા, અલગીકરણની રીત. હવા એ કેવું મિશ્રણ છે, તેને કઈ પદ્ધતિથી અલગીકૃત કરી શકાય? તો આન્સર શું આવશે કે હવા એક કરતા વધુ વાયુઓનું સમાંગ મિશ્રણ છે. સમાંગ એટલે એક સરખું મિશ્રણ છે, તેને જુદા પાડવાની રીત કઈ? વિભાગીય નિસ્યંદન દ્વારા તેના ઘટકોને અલગીકૃત કરી શકાય છે. કઈ પદ્ધતિ દ્વારા? વિભાગીય નિસ્યંદન દ્વારા. તો હવામાંથી વિવિધ વાયુઓને અલગ કરવા માટેની જે પ્રક્રમ એટલે કે પદ્ધતિનો એક આરેખ ક્રમદર્શી એટલે કે તબક્કાવાર રેખા સ્વરૂપે દર્શાવો. તો હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેનો ક્રમદર્શી નીચે મુજબ છે. પેલ તો પ્રથમ જે છે તે હવાની અંદર ઓક્સિજન હોય છે, પ્લસ નાઇટ્રોજન હોય છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે, પ્લસ ધૂળ હોય છે, રજકણ હોય છે, બીજા બધા વાયુ પણ હોય છે. તો હવે શું કરવાનું કે દબાણના વધારાને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચવું અને ઠંડુ કરવાનું. સૌ પ્રથમ પહેલો સ્ટેપ શું કરવાનો, જે હવા હોય છે તેને દબાણ વધારે દેવાનું, તાપમાન ઘટાડવાનું, એટલે હવા શું થશે, સંકોચાઈ જશે અને ઠંડી પડશે. ઠંડી પડે એટલે કેવા સ્વરૂપમાં રૂપાંતર થાય, પ્રવાહી સ્વરૂપમાં. એટલે હવે કેવા સ્વરૂપમાં મળી ગઈ, પ્રવાહી. હવે વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો, એટલે આ પ્રવાહીકૃત હવા જે છે તેને વિભાગીય નિસ્યંદનમાં ધીમે ધીમે આપણે ગરમ કરી. એટલે એમાં વિભાગીય નિસ્યંદનમાં એક આ રીતનો ટાવર હોય છે, તેમાં આપણે હવા પસાર કરીએ. હવા પછી પ્રવાહી પસાર કરો એટલે ગરમ થાય, તો તે તમને અલગ અલગ ઉત્કલન બિંદુએ અલગ અલગ વાયુઓ તમને જોવા છૂટા પડે છે. એટલે કે વાયુઓ જુદી જુદી ઊંચાઈએ તમને અલગીકૃત થાય છે. અલગીકૃત એટલે અલગ થાય છે. બધાના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય છે, તેનું અલગીકરણ પણ અલગ અલગ ઉત્કલન બિંદુ થાય છે. જેમ કે ઓક્સિજન છે તેનો -183 ઉત્કલન બિંદુ છે, આર્ગોન છે -186 છે, નાઇટ્રોજન છે -196 છે. એટલે આ પ્રમાણે આપણને અલગ અલગ કદમાં, અલગ અલગ તાપમાને તમને અલગ અલગ વાયુઓ અલગીકરણ થાય છે. હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ સમજાવો એમ પૂછે સવાલ. તો હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માટે હવાના દરેક વાયુ ઘટકોનું અલગીકરણ કરવું જરૂરી છે, કારણ કે હવામાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, આર્ગોન બધા વાયુ, તો આ બધાનું અલગીકરણ કરવું જરૂરી હોય છે. આ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ઉપયોગ કરવો જોઈએ, જે ઉપર તમને સમજાવ્યું. તો સૌ પ્રથમ શું કરવાનું કે હવાનું તાપમાન આપણે ઘટાડવાનું, પછી દબાણ વધારવાનું એટલે સંકોચન કરવામાં આવે, એટલે હવા કેવા સ્વરૂપમાં મળે છે આપણને, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય. આ પ્રવાહિત હવાને વિભાગીય નિસ્યંદનમાં સ્તંભમાં ધીમે ધીમે આપણે શું કરવાની, ગરમ કરવાની. અહીં ઉત્કલન બિંદુના તફાવતને આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુનું અલગીકરણ કરીને ઓક્સિજન વાયુ મળે છે. એટલે આપણને ઓક્સિજન વાયુ કયા ઉત્કલન બિંદુએ, -183°C મળે છે. હવામાં હાજર રહેલા વાયુઓનો તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો, એટલે સૌ પ્રથમ કયા આવશે, નાઇટ્રોજન, પછી કયું આવશે, આર્ગોન, અને પછી કયું આવશે, ઓક્સિજન. જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે કયો વાયુ સૌ પ્રથમ બહાર પાડવામાં છે, તો જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે સૌ પ્રથમ ઓક્સિજન વાયુનું રૂપાંતરણ થાય છે. કયો વાયુનું, ઓક્સિજન વાયુનું રૂપાંતરણ થાય છે. અહીં આપણને એક આખી પદ્ધતિ, હવાનો ઘટકનું અલગીકરણ માટેની એક પદ્ધતિ આપી છે, કે હવા જે છે તેને આપણે અંદર દાખલ કરીએ, અહીં દબાણ વધારવામાં આવે છે, દબાણ વધારે એટલે ગરમ હવા હોય છે તે પસાર થાય છે, ત્યાં કમ્પ્રેસરમાંથી પસાર કરવામાં આવે છે, અહીં પાણી, ઠંડુ પાણી પસાર કરવામાં આવે, એટલે ગરમ હવા કેવી થશે, ઠંડી હવા બનશે. ઠંડી હવા જે છે તેને એક કમ્પ્રેસરની અંદર સ્ટોર કરવામાં આવે છે, એટલે અહીં સૂકો ઘન કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. ત્યારબાદ પ્રવાહીકૃત હવાને એક વિસ્તરણ જેટની અંદર મિશ્ર કરી અને એને વિભાગીય નિસ્યંદનમાં એને ગરમ કરવામાં આવે. ગરમ કરવામાં આવે એટલે અલગ અલગ તાપમાને આપણને અલગ અલગ વાયુઓ છૂટા પડે અને આપણને પ્રવાહીકૃત ઓક્સિજન વાયુ છૂટો પડે. એટલે આ રીતે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી છૂટો પાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું હવાના ઘટકનું અલગીકરણ. નેક્સ્ટ વિડીયો જુઓ, જેની અંદર બીજી બધી પદ્ધતિઓ શીખવાડવામાં આવશે. તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો.